हेलो स्टूडेंट्स, हाउ आर यू? केम छो बधा बाळको? मजामां छो बधा? आशा करू छू के तमे बधा मजामां हशो, घरे सुरक्षित हशो, बराबर छे ने बाळको? हजु पण आपणे कोरोना गयो नथी तो आपणे घरे જ બેસીને ભણવાનું રહે છે, બરાબર? તો આપણી પરીક્ષા આવે છે FE1, ખબર છે ને તમને બધાને, જેનું રિવિઝન આપણે કરીએ છીએ. પહેલાં આપણે રિવિઝન કરવાનું, પછી એક્ઝામ આપવાની. સ્કૂલમાં પણ આપણે એમ જ કરીએ છીએ ને, એક્ઝામ આવે એ પહેલાં આપણે રિવિઝન કરીએ, કે જેથી કરીને આપણે ભૂલી ગયા હોય તો આપણને બધું યાદ આવી જાય, બરાબર? કેમ કે ઘરે તો અત્યારે કોઈ રમવામાં બધા પડ્યા હશો, ભણવાનું તો ભણવું હોય તો ભણવાનું, નહીં તો નહીં ભણવાનું, પણ એવું કરવાનું નહીં. બધાએ કમ્પલસરી જે આવે છે પીરિયડ્સ એને ભણવાના છે. ચેનલ ઉપર આવે તો ચેનલ ઉપર, યુટ્યુબ પર જોતા હોય તો યુટ્યુબ ઉપર, બરાબર? તો ચાલો બાળકો, આપણે પહેલાં રિવિઝન કરીશું. રિવિઝન કરતાં પહેલાં દુઆ કરીશું, બરાબર? રોજની જેમ. ચાલો બધાની આંખો બંધ અને બે હાથ દુઆ માટે તૈયાર. ચાલો રેડી છો બધા? તો ચાલો બધા રેડી થઈ જાઓ દુઆ માટે. ઘરે હોઈએ તો પણ દુઆ તો કરવાની જ, બરાબર? ચાલો પહેલાં બધાની આંખો બંધ અને બે હાથ દુઆ માટે તૈયાર. ચાલો બાળકો, આપણી દુઆ પૂરી થઈ ગઈ છે. હવે બધા ધીરેથી આંખો ખોલી નાખશે અને બધા નોટ પેન લઈ લેશે પહેલાં, કેમ કે હું જે લખાવું છું એ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે, બરાબર? સરખી રીતે અને સારી રીતે, જેથી કરીને તમને તમારા જ અક્ષર ઉકલી શકે એટલા માટે. અને હું જે લખાવું એ જ એક્ઝામમાં આવવાનું છે, એમાંથી જ પૂછાવાનું છે. બધું તો ન આવે પણ એમાંથી આવશે, એટલે એની બહારનું કાંઈ નહીં હોય, એટલા માટે રિવિઝન કરાવીએ છીએ આપણે, બરાબર? તો ચાલો બધા નોટ પેન લઈ લો બાળકો. સૌથી પહેલાં બધા કયા ધોરણમાં ભણો છો? ધોરણ 2. તમારું ધોરણ કયું છે? ધોરણ 2, બરાબર? પછી તમારો વિષય કયો છે બાળકો? તો આપણે ગુજરાતી વિષયનું ભણીએ છીએ. કયો વિષય? ગુજરાતી. ચાલો હવે આપણે સરસ મજાનો સુવિચાર જોઈશું. શું વાંચીશું? સુવિચાર. તો ચાલો મારી સાથે સાથે તમે પણ વાંચો હોને. ચાલો શું લખ્યું છે અહીંયા, કે ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં. શું કહે છે? કે ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં. જુઓ બહુ સરસ સુવિચાર છે, કે આપણો ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનવું એ આપણા કર્મ માટે સારી વસ્તુ છે. આપણે જે કામ કરીશું સારા, તો આપણા કર્મનો
થશે હિસાબ ધર્મનો નહીં. ધર્મ ચાહે શીખ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે હિન્દુ હોય, બધા ધર્મ અલગ અલગ હોય છે, કંઈ એક જ ધર્મ નથી હોતો. બધા જૈન ધર્મ, બ્રાહ્મણ હોય, બરાબર, તો ધર્મ આપણો કોઈ પણ હોય, જો આપણે સારા માણસ જ ન હોઈએ તો આપણો ઉપર જઈને હિસાબ શેનો થાય કે તમારા કર્મ, આપણે જે કર્મ કરીશું એનો હિસાબ થશે, તમારા ધર્મનો નહીં. ભગવાન આપણે ઉપર જઈએ ને તો એવું નથી પૂછવાના કે તું આ ધર્મનો છું તો હું તને માફ કરી દઈશ. એટલે હંમેશા બાળકો, આપણો ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનવાની કોશિશ કરવાની, કાર્ય આપણે જે પણ કરીએ એ સારા કર્મ કરવાના, બરાબર, કેમ કે હિસાબ આપણો કર્મનો થશે, ધર્મનો નહીં. ધર્મ બધા અલગ અલગ હોય પણ માણસ તો આપણે એક જ છીએ ને, આપણે જેવા માણસ છીએ એવા એ પણ છે. તમે જે કાર્ય કરશો, જે કામ તમે કરતા હશો, સારું કે ખરાબ, એનો હિસાબ ઉપર થાય, બરાબર, એટલે કે કર્મનો હિસાબ થાય, ધર્મનો નહીં. એટલા માટે કીધું છે કે ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે, ધર્મનો નહીં. તો આપણે કોશિશ કરીશું કે આપણે કાર્યો સારા કરીશું અને સારા માણસ બનીશું, બરાબર બાળકો, તો સારું છે આપણા માટે. ચાલો અહીંયા આપણો સુવિચાર પૂરો થયો છે. સવાલ જવાબ, આ સવાલ જવાબ એક વાક્યના છે. કયા? એક વાક્યના, મોટા નથી, બરાબર. તો આપણે વાર્તા આવડતી હશે ને આપણને, તો જ આ સવાલ જવાબ આવડશે. તો કોણ વાર્તાને યાદ કરશે ભાઈ? વાર્તામાં શું હતું? થોડું વિચારો બધા. ચાલો, વાર્તામાં તો વાસળીવાળો, બીજું શું હતું? ઉંદરો. પછી ગામ લોકો ઉંદરોથી દુઃખી થઈ ગયા હતા. પછી બીજું કોણ હતું વાર્તામાં? છોકરાઓ, બરાબર. તો આપણી વાર્તા યાદ હશે ને તો આ સવાલ જવાબ આપણને તરત આવડી જશે. પછી વાસરીવાળો ઉંદરોને લઈને ક્યાં જાય છે? નદી તરફ. અને છોકરાઓને લઈને ક્યાં જાય છે? નદી તરફ, બરાબર. તો આપણે શું લખવાનું છે અહીંયા? પહેલો પ્રશ્ન વાંચો બધા. વાસરીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? શું લખ્યું છે અહીંયા? વાસરીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તો એનો જવાબ છે અહીંયા નદી તરફ. ક્યાં છે? નદી તરફ. તો તમે શું લખશો? બે ઓપ્શન આપ્યા હશે, તો તમારે એનો જે સાચો જવાબ હોય એ લખવાનો છે. તો અહીંયા શું છે વાંચો બધા? વાંસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તો તમે શું લખશો જવાબમાં? એક વાક્યનો જવાબ છે એટલે તો ટૂંકો લખવાનો છે, કે નદી તરફ અથવા તળાવ તરફ, બે ઓપ્શન છે. તો તમારે જવાબ જે સાચો હોય એ લખવાનું છે. ચાલો લખી નાખો બધા. વાંસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તો કે નદી તરફ. ક્યાં? નદી તરફ, બરાબર. આ એનો જવાબ થઈ ગયો. ચાલો લખાઈ ગયું બધાને. બીજો પ્રશ્ન, આપણે પાઠ એક અને પાઠ બેના ભેગા સવાલ જવાબ છે રિવિઝનમાં, એટલે આમાંથી જ આવશે, એટલે તમે વ્યવસ્થિત રીતે લખજો, બરાબર. પ્રશ્ન નંબર બે છે, આનંદ મેળો ક્યાં હતો? તો તમે વાર્તા સાંભળી હતી ને બધાએ, આનંદ મેળાવાળી, યજ્ઞની અને દાદાવાળી, દાદા ખોવાયા છે વાળી વાર્તા, બરાબર. તો એ વાર્તામાં શું હતું? કોણ કોણ કેરેક્ટર હતા? ચાલો યાદ કરાવી દઉં. એક યજ્ઞ હતો, એક દાદા હતા, એનું નામ ત્રિકમદાસ. પછી કોણ હતું બીજું? મેળો હતો, મેળામાં યજ્ઞ ગયો તો ખોવાઈ ગયો, ખોવાઈ ગયો એટલે કોણ મળ્યું એને? પોલીશ અંકલ, પોલીશ અંકલ. પછી બીજું, એ ક્યાં રહેતો હતો? આશીષ સોસાયટી, બંગલા નંબર 3, બરાબર. પછી
આનંદ મેળવવાને શું શું કરો તો? તો કે ચકડોળમાં બેસું તું, આઈસ્ક્રીમ ખાવો તો, બરાબર? પછી દાદા એના માટે ટિકિટ લેવા જાય છે ચકડોળમાં બેઠું તો એટલે. તો બાળકો, આ આપણી વાર્તા યાદ છે ને બધાને? તો એમાંથી સવાલ જવાબ છે. તો પહેલા સવાલ જવાબ તો આપણે લખ્યો, હવે આ બીજો, આનંદ મેળો ક્યાં હતો? તો જવાબમાં શું લખવાનું? વાત્રકનગરમાં. ક્યાં હતો? વાત્રકનગરમાં આનંદ મેળો હતો. ચાલો લખી નાખો બધા, આનંદ મેળો ક્યાં હતો? તો જવાબ નંબર બે, વાત્રકનગરમાં હતો. ચાલો લખો બધા. લખાઈ ગયો બાળકો? ચાલો આગળ વધીશું. ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર ત્રણ, યજ્ઞના દાદાનું નામ શું હતું? વાંચો અહીંયા મારી સાથે સાથે, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો જવાબ નંબર ત્રણ છે, ત્રિકમદાસ. શું હતું? જવાબમાં આપણે એના દાદાનું નામ શું હતું? ત્રિકમદાસ જ હતું ને, તો આપણે શું લખીશું અહીંયા? ત્રિકમદાસ હતું, બરાબર? તો ચાલો ફરીવાર રિપીટ કરું છું, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો કહે છે યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. ચાલો લખી નાખો બધા, ફરીથી રિપીટ કરું છું, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો કહે છે જવાબ નંબર ત્રણમાં ત્રિકમદાસ હતું. એક વાક્યના જવાબ છે એટલે આપણે ટૂંકા લખ્યા છે, બરાબર? આખા આવે તો આખા લખવાના, પણ આપણે અત્યારે એક વાક્યના જવાબ આપ્યા છે. ચાલો લખો બધા, યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. લખાઈ જાય બાળકો એટલે આપણે આગળ વધીશું. લખાઈ ગયું બાળકો? ચાલો આપણે આગળ વધીએ, ચોથો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર ચાર, વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી? શું છે? ચાલો, વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી? શું છે? વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી ભાઈ? તો આપણે શું લખવાનું? લાલ કલરની. કેવી? લાલ. પીળી પહેરી હતી કે લાલ? ચિત્ર જોશો ને તો તમને યાદ આવી જશે. તો ચાલો લખતા જાઓ મારી જોડે જોડે, વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી? શું લખશો બધા? જવાબમાં લાલ કલરની. કેવા કલરની? લાલ. ચાલો લખો બધા, વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી? તો જવાબ નંબર ચાર આપણો લાલ કલરની. કેવા કલરની? લાલ. ચાલો લખતા જાઓ, હું અહીંયા એક મિનિટનો ટાઈમ આપું છું, વ્યવસ્થિત રીતે લખજો. આમાંથી જ આવશે સવાલ જવાબ. મેં જેટલું રિવિઝન કરાવ્યું છે એમાંથી જ પેપર નીકળવાનું છે, એફ એ 120 માર્ક્સનું. આના માર્ક્સ તમારે એક્ઝામમાં ઉમેરાશે, એટલે સરખી રીતે લખજો. ચાલો બાળકો, વાંસળીવાળાએ કેવા કલરની ટોપી પહેરી હતી? તો જવાબમાં લખીશું લાલ કલરની. ચાલો લખો બધા, લાલ કલરની. લખાઈ ગયું બાળકો? હજુ અડધી મિનિટ છે, ફટાફટ લખી લ્યો. ચાલો પ્રશ્ન આગળ વધીશું.
પ્રશ્ન નંબર 5, દાદા કોને શોધતા હતા? દાદા કોને શોધતા હતા મેળામાં? કોણ ખોવાઈ ગયું હતું? થોડું વિચારો તો. શું આવે જવાબ નંબર 5માં? યજ્ઞને. કોને? યજ્ઞને. કેમ કે જ્યાં યજ્ઞને એ ઊભો રાખીને ગયા હતા ત્યાં યજ્ઞ હતો નહીં. કેમ નહોતો? કેમ કે ત્યાં એક મોટરસાઇકલવાળો ખેલ બતાવવા આવ્યો તો બધા છોકરાઓ એનાથી પાછળ પાછળ ભાગવા માંડ્યા, એટલે એ બીની ગયો, એટલે યજ્ઞ પણ ત્યાં ભાગી ગયો એની પાછળ પાછળ. એટલે યજ્ઞને જ્યાં ઊભો રાખીને ગયા હતા દાદા ત્યાં યજ્ઞ ઊભો નહોતો. એટલે દાદા કોને શોધતા હતા? તો કે યજ્ઞને. કોને? યજ્ઞને. ચાલો લખો યજ્ઞને. કોનો આવશે જવાબ? જવાબમાં લખો યજ્ઞને શોધતા હતા. ચાલો લખાઈ ગયું બધાને. હવે છઠ્ઠો પ્રશ્ન વાંચો મારી જોડે જોડે. ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? કેટલા રૂપિયા આપ્યા હતા બાળકો? યાદ કરો તો બધા. 100 રૂપિયા આપ્યા હતા કે 1000? તો મને યાદ છે ત્યાં સુધી તો 1000 રૂપિયા આપ્યા હતા. બરાબર. શું આવે જવાબમાં? 1000 રૂપિયા. 100 રૂપિયા નહોતા આપ્યા, બરાબર. 1000 રૂપિયા આપવાની વાત થઈ હતી એને. તો શું લખશો બધા? જવાબમાં લખો 1000 રૂપિયા. શું લખ્યું? 1000 રૂપિયા. ચાલો લખો બધા ફરીવાર. ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો કહે છે 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા. લખો બધા. લખાઈ જાય એટલે આપણે આગળ વધીશું બાળકો. ફરીવાર, ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો કહે છે 1000 રૂપિયા. કેટલા? 1000 રૂપિયા. ચાલો લખો બધા. લખાઈ ગયો બાળકો? વ્યવસ્થિત રીતે લખજો હોને. ચાલો લખાઈ ગયું બધાને. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7. યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? ભાઈ શું લેવા ગયા હતા બાળકો? યજ્ઞને શેમાં બેઠું હતું? યજ્ઞને ચગડોળમાં બેસવું હતું. કેમાં? ચગડોળમાં. તો એને ઊભો રાખીને દાદા શું લેવા ગયા હતા? ટિકિટ લેવા. શું કહીને ગયા હતા? કે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું. શું લઈને આવું છું? ટિકિટ. તો એનો જવાબ શું આવે? ટિકિટ લેવા. યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો કહે છે એનો જવાબ ટિકિટ લેવા. ચાલો લખો બધા. યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. આ એનો જવાબ છે, એક વાક્યનો જવાબ છે, બરાબર. ચાલો લખી નાખો જલ્દીથી બધા. લખાઈ ગયું બાળકો? ચાલો અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે. હવે એના પછીનું રિવિઝન છે કે વાક્યો કોણ બોલે છે, બરાબર. આપણે લખવાનું છે આ વાક્ય કોણ બોલે છે. તો ચાલો જોઈશું આપણે. ખાલી તમારે કોણ બોલે છે ને એટલું જ લખવાનું છે, કોને કહે છે એ લખવાનું નથી. એટલે મેં તમને અહીંયા એટલું જ લખાવ્યું છે, બરાબર. પહેલું વાક્ય વાંચીશું આપણે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો.
ચાલો પહેલું વાક્ય વાંચીશું આપણે, મારી જોડે જોડે લખતા પણ જોજો હો. મારે પેલા મોટા ઝગડોળમાં બેસવું છે, આવું કોણ બોલે છે? કોણ બોલે છે? તો કે યજ્ઞ. કોણ બોલે છે? યજ્ઞ. તો તમે અહીંયા શું લખશો જવાબમાં? કે મારે પેલા મોટા ઝગડોળમાં બેસવું છે, એવું કોણ બોલે છે? યજ્ઞ. તો અહીંયા તમારે લખવાનું યજ્ઞ. હવે બીજું, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું, એવું કોણ બોલે છે? યાદ કરો તો બધા, તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું, કોણ બોલે છે? તો કે દાદા. એવું યજ્ઞને કહે છે ને કે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું, તો એ એના દાદા. તો આપણે અહીંયા શું લખીશું? દાદા. બરાબર, મારી જોડે જોડે લખતા પણ જોજો તમે. ત્રીજું, તું કોની સાથે આવ્યો છે, એવું કોણ બોલે છે? કેમકે યજ્ઞ ખોવાઈ ગયો તો એટલે એને કોણ મળ્યું? પોલીસ અંકલ. કોને? એવું કોણ કહે છે એને કે તું કોની સાથે આવ્યો છે? પોલીસ અંકલ એને પૂછે છે, યજ્ઞને રડતો હોય છે એટલે કે તું કોની સાથે આવ્યો છે. તો આપણે અહીંયા શું લખવાનું? પોલીસ અંકલ. બરાબર, ચોથું વાક્ય જોઈશું. દાદા સાથે આવ્યો છું, કોણ બોલે છે? તો કે યજ્ઞ. કોણ બોલે છે? યજ્ઞ. ચાલો ફરીવાર, ટાઈમ આપ્યો છે તમને લખવા માટે, લખતા જાઓ. મારે પેલા મોટા ચગડોળમાં બેસવું છે, કોણ બોલે છે? તો કે યજ્ઞ. તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું, કોણ બોલે છે? દાદા. તું કોની સાથે આવ્યો છે, કોણ બોલે છે? તો કે પોલીસ અંકલ. દાદા સાથે આવ્યો છું, કોણ બોલે છે? યજ્ઞ. ચાલો લખાઈ ગયું બાળકો, એક મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ લખી લ્યો. ચાલો લખાઈ ગયો બધાને. હવે પાંચમું વાક્ય જોડે જોડે લખતા જજો હો બાળકો. હું તને તારા ઘરે પહોંચાડીશ, કોણ બોલે છે? પોલીસ અંકલ. કોણ બોલે છે એવું? પોલીસ અંકલ. કેમકે યજ્ઞ બહુ જ રડતો હોય છે. બરાબર, તો લખી નાખો અહીંયા પોલીસ અંકલ. હું વાત્રક નગરમાં રહું છું, એવું કોણ બોલે છે? યજ્ઞ. પોલીસ અંકલ એને પૂછ્યું કે તું ક્યાં રહે છે? તો કે હું વાત્રકનગરમાં રહું છું. કોણ બોલે છે? યજ્ઞ. પછી હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, એવું કોણ બોલે છે? પોલીસ અંકલ. કેમ કે યજ્ઞએ નામ આપ્યું એટલે કહે છે હું તારા દાદાને ઓળખું છું. ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું, એવું કોણ બોલે છે? પોલીસ અંકલ. ચાલો લખી નાખો, ફરીવાર બોલું છું, લખતા જાજો. હું તને તારા ઘરે પહોંચાડીશ, એવું કોણ બોલે છે? પોલીસ અંકલ. હું વાત્રકનગરમાં રહું છું, એવું કોણ બોલે છે? યજ્ઞ. હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, એવું કોણ બોલે છે બાળકો? પોલીસ અંકલ. પછી આઠમું વાક્ય, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું, કોણ બોલે છે? પોલીસ અંકલ. ચાલો લખી નાખો જલ્દીથી બાળકો ફટાફટ. ચાલો લખાઈ ગયું, હવે આગળ વધીશું. લે આ ચના ચૂર ગરમ ખા, એવું કોણ બોલે છે? પોલીસ અંકલ. એને શું કહે છે? લે આ ચના ચૂર ગરમ ખા. કોણ બોલે છે? તો કે પોલીસ અંકલ. મારી સાથે સાથે લખતા પણ જજો હો બાળકો. પછી દસમું વાક્ય, કે ના મારે કશું ખાવું નથી, કોણ બોલે છે? તો કે યજ્ઞ. એવું કહે છે ને, એને કહે છે ચના ચૂર ગરમ ખા, આઈસ્ક્રીમ ખા. તો એ શું કહે છે કે ના મારે કશું ખાવું નથી, મારે તો મારા દાદા જોઈએ, તો એવું કોણ બોલે છે? યજ્ઞ. ચાલો પછીનું વાક્ય, હું તને રમકડું અપાવું,
તો એવું કોણ બોલે છે? પોલીસ અંકલ. બરાબર. પછી એના પછીનું વાક્ય છે, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જોઈતું નથી. એવું કોણ બોલે છે? યજ્ઞ. ચાલો ફરીવાર રિપીટ કરું છું, લે આ ચણાચોર ગરમ ખા. કોણ બોલે છે? પોલીસ અંકલ. ના, મારે કશું ખાવું નથી. કોણ બોલે છે? યજ્ઞ. હું તને રમકડું અપાવું. કોણ બોલે છે? પોલીસ અંકલ. મારે દાદા જ જોઈએ, બીજું કંઈ શું જોઈતું નથી. કોણ બોલે છે? તો કે યજ્ઞ. ચાલો ફટાફટ લખી લો બાળકો. હું જે રિવિઝનમાં લખાવું છું એ જ લખવાનું છે, ઓકે? પરીક્ષામાં એમાંથી જ આવશે. ચાલો આપણે આગળ વધીશું. 2 મિનિટ, હજુ 1 મિનિટનો ટાઈમ છે, ફટાફટ લખી લો. ફરીથી રિપીટ કરું છું, લે આ ચણાચોર ગરમ ખા. કોણ બોલે છે? પોલીસ અંકલ. ના, મારે કશું ખાવું નથી. કોણ બોલે છે? યજ્ઞ. હું તને રમકડું અપાવું. કોણ બોલે છે? પોલીસ અંકલ. મારે દાદા જ જોઈએ, બીજું કશું જોઈતું નથી. કોણ બોલે છે? તો કે યજ્ઞ. ચાલો બાળકો, લખાઈ ગયું બધાને? વ્યવસ્થિત રીતે લખજો, આમાંથી જ પરીક્ષામાં આવશે, ઓકે? આપણું રિવિઝન અહીંયા પૂરું થાય છે. ચાલો બાળકો, લખાઈ ગયું છે ને સરખી રીતે? શું શીખ્યા આજે આપણે? સવાલ જવાબ અને વાક્ય કોણ બોલે છે. બરાબર. તો હવે આપણે આગળ વધીશું. કોરોના વાયરસ જુઓ, કેટલા બધા જર્મ્સ હોય કોરોના વાયરસમાં. જુઓ, આપણે અહીંયા ક્યાંય બહાર અડીને આવ્યા અને પછી આપણે એક વસ્તુને અડીએ તો કેટલી જગ્યાએ એ વાયરસ બધે ટચ કરે. જુઓ, હેન્ડલ, ફોન, કીબોર્ડ, સ્વિચ, લિફ્ટની, પછી ડોરનું હેન્ડલ. તો આપણે જ્યાં જ્યાં પણ અડીએ ત્યાં બધે આ કોરોના વાયરસ ફેલાઈ જાય. બરાબર. તો આપણે એના માટે શું કરવાનું? હેન્ડ વોશ કરવાના પ્રોપર. બરાબર. ઘરે આવીને ક્યાંય પણ ગયા હોય તો માસ્ક પહેરીને રાખવાનું, હેન્ડ વોશ કરી લેવાના. હવે હોમવર્ક જોઈ લઈએ. હોમવર્કમાં કોણ છે ભાઈ? આજે મેઘાણી તમન્ના ફાતેમા. આ એનું હોમવર્ક છે. બહુ સરસ હોમવર્ક કર્યું છે ફાતેમા. હજુ પણ સારું હોમવર્ક કરવાની જરૂર છે. બરાબર. બીજું કોણ છે? પઠાણ મોહમ્મદ હસનૈન ખાન. કોનું છે આ હોમવર્ક? ગુજરાતીનું, હસનૈન ખાનનું. એનું પણ બહુ સરસ હોમવર્ક કર્યું છે, પણ હજુ થોડા અક્ષર સુધારવાની જરૂર છે. તો જે બાળકો હોમવર્ક નથી કરતા તેને વિનંતી છે કે એ હોમવર્ક કરે, જેથી કરીને અમે આમાં મૂકી શકીએ અને તમે જોઈ શકો. બરાબર. અને અક્ષર સુધારવાની કોશિશ કરવાની, જેથી કરીને તમે જે લખ્યું છે એ અમને પણ સમજાય અને તમને પણ સમજાય. બરાબર બાળકો. તો હવે આપણે આજનું રિવિઝન શું કર્યું? યાદ છે ને બધાને રિવિઝનમાં કેટલું કર્યું? પહેલા દિવસે આપણે કર્યું હતું ખરા ખોટા, બીજા દિવસે વિરોધી શબ્દ, ચિત્ર જોઈને નામ અને ખાલી જગ્યા, અને એના પછી સવાલ જવાબ અને વાક્ય કોણ બોલે છે. તો આ વસ્તુ તમારે, મેં જેટલી કરાવી છે એ તમારે પેપરનું છે. પેપર એટલે કે FA1 20 માર્ક્સની એક્ઝામ. રિવિઝન જેટલું કરાયું એટલું જ વાંચવાનું છે અત્યારે, એમાંથી જ પેપર આવશે. બરાબર. તો વ્યવસ્થિત રીતે લખી લેજો, સમજી લેજો. કાંઈ પણ ભૂલ હોય તો શનિવારે ગૂગલ મીટ હોય છે આપણે, એમાં પ્રશ્ન પૂછી શકશો. બરાબર બાળકો. તો ચાલો બાળકો, હવે આપણે શું કરીશું? ટાટા બાય બાય કહેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બાળકો, આવજો, કાલે પાછા મળીશું. 10 તારીખે આપણું પહેલું પેપર છે એટલે વ્યવસ્થિત રીતે લખી લેજો.